स्वागत छे आप सर्व विद्यार्थी मित्रोनुं तमारी पोतानी यूट्यूब चैनल पर। आजे आपणे धोरण 5ना गुजराती विषय जेनुं पुस्तक बदलायुं छे केकारो, जेना पाठ नंबर 1 मजा तो माळियामां कातरियामां, जेना भाग नंबर 4 गाला स्वाध्ये पोथीनुं संपूर्ण सोल्यूशन आपणे आ विडियोनी अंदर जोशुं। आपणी आ चेनल पर केकारो पाठना बधा ज पाठना गाला स्वाध्याय पोथीना सोल्यूशनना विडियो मूकी दीधेल छे, जेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्समां मळी जशे। जोईए प्रश्न नंबर 31। आपेला वाक्यमां साचुं वाक्य कयुं तेनी आगळ खरुं करो अने खोटा वाक्यने खोटा बनावता शब्द फरते चोरस करो। तो अहीं जे चोरस करेला छे ते खोटुं छे अने जे खरुं करेलुं छे ते साचुं छे। तो नंबर 1, मारे नाम सुधा छे, तो मारू नाम सुधा छे। मारे नामे सुधा छे, तो मारू नामे सुधा छे, तो साचुं आवशे के मारू नाम में सुधा छे। त्यार पछी नंबर 2, मीना लखती हतु, तो मीना लेखन हती। मीनाए लखती हती अने मीना लखती हती। त्यार पछी नंबर 3, महेश कविता गाय, तो महेश कविता गाऊ अने महेशे कविता गाऊ। महेश कवितानुं गाय। अहीं जे चोरस बॉक्स छे ते खोटुं छे अने खरुं करेलुं छे ते वाक्य साचुं छे। ત્યાર પછી પ્રશ્ન નંબર 32, ફકરાના દરેક વાક્યને ખોટો બનાવતો એક શબ્દ છે, તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખો। અત્યારે ગુજરાતીનો તાસ છું, તો છું ઉપર છેકો કરીને લખીશું છે। અમે પહેલું એકમ ભણીએ છીએ, પહેલું ઉપર છેકો કરીને લખીશું પહેલો। અમારે એક પ્રવૃત્તિ કરીએ છીએ, તો અમારે ઉપર છેકો કરીને લખીશું અમે। આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે, મને તે તરત આવડી ગઈ, હું મજા પડી ગઈ। મને ચેકો કરીને લખીશું મારાથી, તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ। તે પછી મેં જાતે એવા ખોટું વાક્યો બનાવ્યા, તો ખોટું ઉપર ચેકો મારે લખીને લખીશું ખોટા। ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યા, તો આવ્યું ઉપર ચેકો મારીને લખીશું આવ્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 33, વાક્યો પૂરા કરો। નંબર 1, મને જાદુઈ પેન્સિલ મળી જાય તો મારું બધું ગૃહકાર્ય તેની પાસે કરાવું। નંબર 2, મારી પાસે પાળેલો હાથી હોય તો હું તેની સાથે જંગલમાં ફરવા જાઉં। નંબર 3, મારો હુકમ પાળે તેવું ભૂત મળી જાય તો હું તેની પાસે મારા મમ્મીનું કામ કરાવું। નંબર 4, કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો હું દરરોજ તે પહેરું। નંબર 5, તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં તેવું બોટલ મળી જાય તો હું પૈસા ભરું। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 34, સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો। અહીં 2 શબ્દો આપેલા છે, જેમાંથી સાચી જોડણી છે તે આપણે અહીં લખવાનું છે। તો નંબર 1માં આવશે ગર્ભ શ્રીમંત, નંબર 2માં આવશે કર્મકાંડ, નંબર 3માં આવશે ફરજિયાત, નંબર 4માં આવશે મુઠ્ઠી, નંબર 5માં આવશે ઘોડિયું, નંબર 7માં સંતા કુકડી, નંબર 8 અંધારું, નંબર 9 રિબીન, નંબર 10 પોલીસ, નંબર 11 સળિયો, નંબર 12 પરિચિત। ત્યાર પછી પ્રશ્ન નંબર 35, નીચેના શબ્દ જૂથોનો અર્થ લખો અને વાક્યોમાં પ્રયોગ કરો। નંબર 1, ભળી જવું તો ભેગું મળી જવું, વાક્ય બનશે ફિયોના ડોલી પર્લ અને મર્લ સાથે ભળી ગઈ। નંબર 2, દરખાસ્ત મૂકવી તો પ્રસ્તાવ મૂકવો, વાક્ય બનશે સ્વરે ચોર પોલીસ રમવાની દરખાસ્ત મૂકી। નંબર 3, નામ નિશાન ન હોવું, અતોપતો ન હોવો, વાક્ય બનશે વાવાઝોડામાં તેના ઝૂંપડાનું નામો નિશાન ન રહ્યું। નંબર 4, ભણકારા વાગવા, આભાસ થવા, વાક્ય બનશે મને રાત્રે પણ ડીજેના ભણકારા સંભળાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 36, નીચેની ખાલી જગ્યાઓમાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો। અહીં ખાલી કૌંસમાં શબ્દો આપેલા છે તે આપણે નીચે યોગ્ય ખાલી જગ્યામાં લખવાના છે। નંબર 1, કરોળિયો, એ તો હું કરોળિયો, ખાલી જગ્યામાં આવશે મારે તમારી સાથે વાત કરવી છે। 5, કરોળિયા ભાઈ, ખાલી જગ્યા અમને બધાને ઓળખો છો, તો ખાલી જગ્યામાં આવશે તમે। નંબર 2, શ્રેયા અને દિયા બહેનો છે, ખાલી જગ્યા નિશાળે જાય છે, તો ખાલી જગ્યામાં આવશે તેઓ।
खाली जगह तेओना वर्ग में भणू छूँ, तो खाली जगह में आवशे हूँ। खाली जगह साथे रमीए छीए, खाली जगह में आवशे अमे। अमे खाली जगह बहन ने नमस्ते कहीए छीए, तो अमारा। खाली जगह अमने वहाल थी नमस्ते कहे छे, तो खाली जगह में आवशे ते। त्यार पछी प्रश्न नंबर 37, लीटी करेला शब्द ने बदले कंस मांथी योग्य शब्द पसंद करी वाक्य फरीथी लखो। नंबर 1, मयंक मारो भाई छे, मयंक गांधीजी गांधीनगर में अभ्यास करे छे। तो बीजू मयंक नीचे लीटी करेली छे ते आपणे लखीशुं के मयंक मारो भाई छे ते गांधीनगर में अभ्यास करे छे। नंबर 2, जैनी पासे सुंदर साड़ी छे, जैनीनी साड़ीनो रंग लाल छे। तो जवाब आवशे के जैनी पासे सुंदर साड़ी छे, तेनी साड़ीनो रंग लाल छे। नंबर 3, सुजल विद्यार्थी छे, सुजले गीत गायू। तो सुजल विद्यार्थी छे, तेणे गीत गायू। नंबर 4, शिक्षके विद्यार्थीओने कह्युं के विद्यार्थीओए प्रवासमां जरूर आववानुं छे। तो जवाब आवशे के शिक्षके विद्यार्थीओने कह्युं के तेओए प्रवासमां जरूर आववानुं छे। नंबर 5, चैताली बीमार छे, डॉक्टरे चैतालीने दवा आपी। तो चैताली बीमार छे, डॉक्टर तेने दवा आपी। नंबर 6, જૈનમ અને ખુશી બંને ભાઈ બહેન છે, જૈનમ અને ખુશી કોલેજમાં ભણે છે। તો જૈનમ અને ખુશી બંને ભાઈ બહેન છે, તેઓ કોલેજમાં ભણે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 38, મૌખિક વાતચીત। અહીં જે બિચારો બિચારી ફિયોના, જેની મૌખિક વાતચીત તમારે લખવાની છે। ત્યાર પછી નંબર 39 પર છે પણ મૌખિક વાતચીત, હું ને ચંદુ, તો તે વિશે આપણે અહીં વાતચીત છે તે મૌખિક વાતચીત લખવાની છે। ત્યાર પછી જોઈએ તેની પ્રવૃત્તિ। તો પ્રશ્ન નંબર 1, ચાલો ગાઈએ ગીતિકા। અહીં ગીતિકા ગાવાની છે ખદુક ઘોડા ખદુક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દમાં કયો ભાવ રહેલો છે, આનંદ દુઃખ કે ગુસ્સો। તે વિચારો અને શબ્દોની આગળ લાગુ પડતું સ્માઈલી દોરો। નંબર 1, દયામણું મોઢું, તો તે ભાવ છે દુઃખ। ત્યાર પછી નંબર 2, મોજ મસ્તી કરવી, તો તે આનંદ। ધીંગા મસ્તી કરવી, તો તે છે આનંદ। ત્યાર પછી નંબર 4, રુદ્રાવતાર વાળી આયા, તો ગુસ્સો। નંબર 5, કસાય વાળે ઢસડાવું, તો તે છે દુઃખ। નંબર 6, હૃદય ધગ ધગ થવું, તો તે છે દુઃખ। નંબર 7, ધમાચકડી મચાવવી, તો તે આનંદ। નંબર 8, ગમગીન ચહેરો, તો તે છે દુઃખ। અને ત્યાર પછી નંબર 9, મોટેથી બરાડવું, તો તે ગુસ્સો। પ્રશ્ન નંબર 3, મજા જ મજા અને સજા જ સજા, ફટાફટ 3 વખત બોલો, તમારી પસંદ નાપસંદ નક્કી કરો। પસંદ હોય તો મજા જ મજા અને નાપસંદ હોય તો સજા જ સજા લખો। નંબર 1, ફરજિયાત ઘરમાં રહેવું, સજા જ સજા। નંબર 2, આયાની સંભાળ રહેવું, સંભાળમાં રહેવું, સજા જ સજા। નંબર 3, મિત્રોના ઘરે જવું, મજા જ મજા। નંબર 4, સમયપત્રક મુજબ જીવવું, સજા જ સજા। નંબર 5, દાદાની સાથે વાતો કર્યા કરવી, મજા જ મજા। નંબર 6, ડર લાગે છતાં રમત રમવી, મજા જ મજા। નંબર 7, મેલા ઘેલા કપડાવાળા મિત્રો સાથે રમવું, મજા જ મજા। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, ચંદુની જગ્યાએ તમારા દોસ્ત સહેલી કે મિત્રનું નામ બોલી હું ને ચંદુ આખી કવિતા ફરીથી ગાઓ। ત્યાર પછી નંબર 5, અભિનય કરો। અહીં તમારે એક અભિનય કરવાનો છે। નંબર 1, તમે છાનામાના કાતરિયામાં પેઠા। નંબર 2, મમ્મીએ તમારો કાન આમળ્યો। નંબર 3, તમારા પર બિલાડી કે ઉંદર કૂદ્યો કે ગરોળી પડી। નંબર 4, પપ્પાએ તમને ધબ્બા લગાવ્યા। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, તો તમારી દિનચર્યા વિશે 8-10 વાક્યો સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખો। તો મારું નામ રોહન છે, હું સવારે 6 વાગે ઊઠું છું, ઊઠીને તરત હું ભગવાનને પ્રાર્થના કરું છું, ત્યાર પછી મારા મમ્મી પપ્પાને પગે લાગું છું, હું બ્રશ કર્યા પછી હળવી કસરત કરું છું, હું કોઈક વાર પપ્પાની સાથે બહાર જાઉં છું, હું સવારનો નાસ્તો કરું છું અને હું 8-10 સુધી અભ્યાસ કરું છું। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના કોષ્ટકમાં પાઠ કાવ્યમાં આવતા શબ્દો આપ્યા છે તે શોધીને તેની ફરતે ચોરસ કરો અને તે શબ્દ લખો। અહીં બોક્સની અંદર જે શબ્દો આવેલા છે તેની ફરતે અહીં ચોરસ કરવાનું છે અને નીચે તે શબ્દો લખવાના છે। તો નંબર 1, ચશ્મા, લેશન। ત્યાર પછી નંબર 3, ફિલ્મ,
4 દોસ્તી 5 કરચલી 6 પહેરગીર 7 વાડો નંબર 8 ખાટલો નંબર 9 બિલ્લી નંબર 10 બિલ બીક નંબર 11 ચીસ નંબર 12 દરખાસ્ત નંબર 13 અવતાર અને નંબર 14 ઉંદરડી. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી આપણે મળીશું પાઠ નંબર 2 ના ભાગ નંબર 1 સાથે.